હાય ફ્રેન્ડ્સ, કેરિયર એકેડેમીમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બંધારણમાં આપણે બંધારણની રચનાથી લઈને બંધારણની વિશેષતાઓ અને ખાસ કરીને કટોકટી સંબંધિત ઘણી બધી માહિતી, જે એક્ઝામમાં પૂછાય એવી ઇમ્પોર્ટન્સ ગણાતી માહિતીને લગતા ઘણા બધા વિડીયો આપણે જોયા. જે મિત્રો નવા છે અને જેમણે હજુ સુધી જો અગાઉના વિડીયો નથી જોયા તો તેઓ સૌ પ્રથમ અગાઉના વિડીયો જોઈ લે, કારણ કે આપણે બંધારણની રચનાથી જ બંધારણનો ટોપિક સ્ટાર્ટ કર્યો છે, જેથી કરીને બંધારણમાં ક્રમશઃ એની રચના, ત્યારબાદ બંધારણ સભાની જે સમિતિઓ બનાવવામાં આવી એના પછી બંધારણની વિશેષતાઓ, ત્યારબાદ આપણે એમાં જોયું કે પાંચ પ્રકારની રીટ અને કટોકટી સંબંધિત ઘણી બધી માહિતી જોઈ, જે સિક્વન્સમાં આપણે શીખીએ છીએ. અને આજે આપણે જોઈશું મૂળભૂત અધિકારો, એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ. આપણા બંધારણે આપણને ઘણા બધા અધિકારો આપેલા છે, પરંતુ સાથે એ પણ નહીં ભૂલીએ કે મિત્રો, આપણી આપણા રાષ્ટ્રપતિની ઘણી બધી ફરજો પણ છે, કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનું અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું, એનો આદર જાળવવો, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું. આ બધા ઘણા બધી આપણી નૈતિક ફરજો છે. અને આજે આપણે જોઈશું આપણા મૂળભૂત અધિકારો, એટલે કે આપણે આપણને મળેલા ફંડામેન્ટલ રાઇટ્સ. તો બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12-35 સુધી મૂળભૂત અધિકારોનું વિવરણ છે, એટલે કે બંધારણનો ભાગ 3 જેમાં અનુચ્છેદ 12-35 જેમાં આપણા બંધારણના મૂળભૂત અધિકારો આપેલા છે, જેનું વર્ણન છે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનું સમન્વય અમેરિકી બંધારણ પરથી લેવામાં આવ્યો છે, એટલે કે અમેરિકાના બંધારણ ઉપરથી આપણા બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે બંધારણ સભાએ ઘણા બધા દેશોના બંધારણનું છાનબીન કરીને પછી જ આપણા બંધારણને સારી રીતે તૈયાર કરી છે. તો મિત્રો, કયા દેશમાંથી કઈ બાબતનો સમાવેશ આપણા બંધારણમાં કર્યો છે એના વિશે પરીક્ષામાં કોઈકને કોઈક વાર તો પ્રશ્ન પૂછાય છે, અને ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, તો એની પણ અગાઉ આપણે ચર્ચા કરી છે. આગળ જોઈએ મિત્રો, તો બંધારણના ભાગ 3ને ભારતના મેગ્ના કાર્ટોની સંજ્ઞા આપવામાં આવી છે, કારણ કે મૂળભૂત અધિકારોનું રક્ષણ એ સુપ્રીમ કોર્ટ કરે છે. એટલે કે મિત્રો, જો કોઈ પણ નાગરિક તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય તો તે સીધો કોર્ટમાં, એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ પોતાની અરજી દાખલ કરી શકે છે, તથા બંધારણના મૂળભૂત અધિકારોનું વિશેષ પ્રકારે વર્ણન પણ ભાગ 3માં કરવામાં આવ્યું છે. આના પરિણામે બંધારણના ભાગ 3ને ભારતના મેગ્ના કાર્ટોની સંજ્ઞા આપવામાં આવી છે. હવે મિત્રો, એક્ઝામમાં અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે બંધારણના મેગ્ના કાર્ટો તરીકે કયા ભાગને ઓળખવામાં આવે છે. તો ભાગ 3ને બંધારણનો મેગ્ના કાર્ટો કહેવામાં આવે છે. મૂળભૂત અધિકારો રાજ્યના કઠોર નિયમો વિરુદ્ધ નાગરિકોની આઝાદીની સુરક્ષા પ્રદાન કરે છે, એટલે કે જો રાજ્યના કોઈ વિરુદ્ધ કઠોર નિયમો હોય તો તેના વિરુદ્ધ નાગરિકોની આઝાદીની સુરક્ષા પ્રદાન કરતા હોય તો તે આપણા મૂળભૂત અધિકારો છે. એટલે કે ટૂંકમાં કહીએ તો આનો હેતુ કાનૂન અંતર્ગત સરકાર બનાવવાનો, ન કે વ્યક્તિઓની સરકાર, એટલે કે કોઈ વ્યક્તિઓની સરકાર નહીં પરંતુ કાનૂન અંતર્ગત સરકાર બનાવવાનો તેનો હેતુ છે. આ અધિકારો મૂળભૂત અધિકારો એટલા માટે કહેવાય છે કે તે વ્યક્તિના ચારેય બાજુનો વિકાસ, જેમ કે ભૌતિક, માનસિક, નૈતિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. મૂળ રૂપે સંવિધાન એટલે કે બંધારણમાં 7 જેટલા મૂળભૂત અધિકારોનો સમાવેશ હતો, પરંતુ હાલમાં 6 છે. એટલે કે મિત્રો, જ્યારે બંધારણ સભાએ શરૂઆતમાં મૂળભૂત અધિકારો બંધારણમાં સમાવિષ્ટ કર્યા ત્યારે 7 જેટલા બંધારણીય અધિકારો આપણને આપ્યા હતા, પરંતુ અત્યારે 6 છે. જેમાં જોઈએ તો 7 કયા કયા હતા, તો સમતાનો અધિકાર જે અનુચ્છેદ 14-18,
સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19-22, શોષણ વિરુદ્ધ અધિકાર અનુચ્છેદ 23-24, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25-28, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર અનુચ્છેદ 29-30, સંપત્તિનો અધિકાર અનુચ્છેદ 31 અને બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32. હવે જોઈએ તો 44માં બંધારણીય સુધારા 1978માં. મિત્રો, 42મો બંધારણીય સુધારો 1976 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ. જ્યારે અહીંયા 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા સંપત્તિના અધિકારને, એટલે કે અહીંયો આપેલો અધિકાર નંબર 6ને મૂળ અધિકારોની યાદીમાંથી હટાવી ભાગ 12મો અનુચ્છેદ 300 અંતર્ગત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. મૂળ અધિકારોની વિશેષતાઓ જોઈએ તો કેટલાક મૂળ અધિકારો ભારતીય નાગરિકો માટે છે, જ્યારે અમુક નાગરિકો વિદેશીઓ સંસ્થાઓ તથા કંપનીઓ માટે ઉપલબ્ધ છે. તે અસીમિત નથી. રાજ્ય તેના ઉપર પ્રતિબંધ લાદી શકે છે, પરંતુ અદાલતમાં તેના સાચા હોવાનો નિર્ણય લેવાની સત્તા અદાલત પાસે છે. એટલે કે રાજ્ય તેના ઉપર પ્રતિબંધ મૂકી શકે, પરંતુ તે સાચા હોવાનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય પાસે નહીં પરંતુ અદાલત પાસે છે, જેના પરિણામે આ વ્યક્તિગત અધિકારો તથા આખા સમાજ માટે સંતુલન સ્થાપે છે. જ્યારે પણ મૂળભૂત અધિકારોનું હનન થાય છે, ત્યારે વ્યક્તિ અદાલત જઈ શકે છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા મૂળભૂત અધિકારોનું સુરક્ષા પ્રદાન કરવાની ગેરંટી આપવામાં આવે છે. ને અહીંયાથી જ મિત્રો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મૂળભૂત અધિકારોની સુરક્ષા કોણ પ્રદાન કરે છે, તો સુપ્રીમ કોર્ટ એ આપણા મૂળભૂત અધિકારોની સુરક્ષા પ્રદાન કરે છે. મૂળભૂત અધિકારો એ સ્થાયી નથી. સંસદ દ્વારા બંધારણીય સંશોધન અધિનિયમ અંતર્ગત બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કર્યા વિના સંસદ તેમાં સુધારો વધારો કે ઘટાડો કરી શકે છે. અને આપણે જાણીએ છીએ કે મિત્રો 368 અંતર્ગત આ સુધારો કરવામાં આવે છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21ના કેટલાક અધિકારો સિવાય બાકીના અધિકારોને સ્થગિત કરવાની સત્તા સંસદ પાસે છે. એટલે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય, એટલે કે કલમ નંબર 352 કલમ નંબર 352 જ્યારે લાગુ પડી હોય, ત્યારે 20 અને 21 સિવાયના બાકીના અધિકારોને સ્થગિત કરવાની સત્તા આપણી પાર્લામેન્ટ પાસે છે. અનુચ્છેદ 19માંના 6 અધિકારોને ત્યારે જ સ્થગિત કરી શકાય છે જ્યારે યુદ્ધ અથવા વિદેશી આક્રમણના આધારે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા થઈ હોય, એટલે કે કલમ નંબર 352 લાગુ થઈ હોય. આંતરિક આપાતકાળ એટલે કે સશસ્ત્ર વિદ્રોહ અંતર્ગત તેને સ્થગિત કરી શકાય નહીં. એટલે કે ભારતની અંદર જ્યારે કોઈ વિદ્રોહ થયો હોય ત્યારે તેને સ્થગિત કરી શકાય નહીં, પરંતુ ભારતની બહાર વિદેશી આક્રમણ અથવા યુદ્ધ થયું હોય ત્યારે સંસદ તેને સ્થગિત કરી શકે છે. કેટલીક વિશેષ પરિસ્થિતિઓ દરમિયાન અગર જો કોઈ ક્ષેત્ર ઉપર સૈન્ય શાસન એટલે કે ફૌજી કાનૂન લાગુ પાડવામાં આવે તો અનુચ્છેદ 34 અંતર્ગત મૂળભૂત અધિકારો આવા વિશેષ ક્ષેત્રમાં સ્થગિત કરી શકાય છે. તો મિત્રો અહીંયા આપણે જોયો પાર્ટ 1. હવે નેક્સ્ટ આપણે જોઈશું પાર્ટ 2માં ભારતીય નાગરિકો માટે અને વિદેશી નાગરિકો માટે ઉપરાંત આપણા આ બંધારણીય અધિકારોની વિશેષતાઓ, ખાસ કરીને તમામ અધિકારોની વિશેષતાઓ થોડીક ડીપમાં જોઈશું, જેથી કરીને પ્રિલિમ્સ હોય કે મેન્સ તમામ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે. અમારી સાથે બન્યા રહેજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી નવી અપડેટ તરત જ મળે. અને બેલ આઇકન પર ક્લિક કરી બીજા મિત્રોને શેર કરો, જેથી બીજા મિત્રોને પણ આનો લાભ મળે. અમારી સાથે બન્યા રહેવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.